नमस्ते विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित आज आप प्रकरण 4 की शुरुआत करीशुं। तो प्रकरण 4 आपणुं छे प्रायोगिक भूमिति। तो प्रायोगिक भूमिति जेनी अंदर शुं हशे, शुं भूमिति थी तो सौ कोई जाणकार छे। प्रायोगिक भूमिति शुं छे? तो बस प्रायोगिक भूमिति एटले पण खूणाओ अने बाजुओ तथा विकर्णों की मदद थी आपणे चतुष्कोण अने त्रिकोण जेवी रचनाओ बनावानी आवशे। तो आपणे सौ पहेला जोईए तो मापपट्टी अने परिकरना उपयोग थी आपणे 90 अंशनो, 45 अंश, 60 अंश, 30 अंश, 75 अंश, 105 अंश, 120 अंश अने 150 अंश जेवा खूणा रची शकाय छे। जो मापपट्टी अने परिकरना मददथी आपणे आ बधा खूणा रची शकीशुं, परंतु 35 अंश, 25 अंश, 50 अंश, 65 अंश जेवा बीजा खूणा रची शकाय नहीं। तो आवा खूणा रचवा माटे आपणे कोण मापकनो उपयोग करवो पड़शे? जो अहींया शुं छे, 30 नो अर्धो तमे 15 नो पण बनावी शको छो। तो 15, 30, 45, 60, 75 जे 15 ना डिफरन्स ऊपर आवे छे ए बधा ज खूणा आपणे परिकर अने मापપટ્ટીની મદદથી બનાવી શકીશું। પણ જે બાકીના છે આપણા 25, 35, 50, 65 એ બધા ખૂણા બનાવવા માટે આપણે કોણ માપકનો ઉપયોગ કરવો પડશે? તો આપણે જોઈએ, સૌ પ્રથમ ચતુષ્કોણ ત્યારે જ બની શકે જ્યારે આપણે ચતુષ્કોણ કઈ રીતે બનાવો એ માટેની કેટલીક શરતો આપી છે, તો એ જોઈએ। ખૂણા બનાવતા આપણે પછી જોઈશું, પહેલાં ચતુષ્કોણની રચના જોઈ લઈએ અને પછી ખૂણાવાળા ચતુષ્કોણની રચના જોઈશું। તો ચતુષ્કોણ ત્યારે જ રચી શકાય જ્યારે, જેની પહેલી શરત છે, ચાર બાજુઓના માપ અને કોઈ એક વિકર્ણનું માપ આપ્યું હોય। જો ચતુષ્કોણની રચના કરો એવું કહ્યું હોય આપણને, તો જ્યારે એની ચાર બાજુઓના માપ તથા એક વિકર્ણનું માપ આપ્યું હોય તો આપણે પરિકર અને સ્કેલની મદદથી આપણે ચતુષ્કોણની રચના કરી શકીએ। બીજી શું શરત છે? જો કોઈ ત્રણ બાજુઓના માપ અને બંને વિકર્ણના માપ આપ્યા હોય, ઘણીવાર ત્રણ જ બાજુના માપ આપ્યા હોય પરંતુ જો બંને વિકર્ણો આપ્યા હોય તો પણ આપણે ચતુષ્કોણની રચના કરી શકીએ છીએ। તો આપણી પહેલી શરત છે ચાર બાજુના માપ અને એક વિકર્ણ, બીજું છે ત્રણ બાજુના માપ અને બંને વિકર્ણના માપ, ત્રીજી શરત જોઈએ પાસ પાસેના બે બાજુઓના માપ અને ત્રણ ખૂણાઓના માપ આપ્યા હોય। બાજુબાજુની કોઈ બે બાજુઓના માપ આપ્યા હોય પાસ પાસેની અને કોઈ પણ ત્રણ ખૂણાઓના માપ આપ્યા હોય તો એના ઉપરથી પણ આપણે ચતુષ્કોણની રચના કરી શકીએ છીએ। પછી ત્રણ બાજુઓ અને તેના બે અંતર્ગત ખૂણાના માપ આપ્યા હોય, જે કોઈ ત્રણ બાજુઓ આપી હોય તો એની અંતર્ગત કોઈ પણ બે ખૂણાના માપ આપેલા હોય તો પણ આપણે ચતુષ્કોણની રચના કરી શકીએ। અને બીજી કેટલીક ખાસ ગુણધર્મો છે જે આપણે જોઈશું, બીજા કોઈ ખાસ ગુણધર્મો આપ્યા હોય તો પણ આપણે ચતુષ્કોણની રચના કરી શકીએ છીએ। તો આ પાંચ લાક્ષણિકતાઓને આધારે આપણે ચતુષ્કોણની રચના કરવાનો પ્રયત્ન કરીશું। તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ। પહેલાં આપણે ચાર બાજુના માપ અને એક વિકર્ણના માપ પરથી ચતુષ્કોણ રચવો કઈ રીતે બનાવવો એ આપણે જોઈશું। તો જો અહીંયા આપણો ચતુષ્કોણ છે, ચતુષ્કોણ ABCD રચો કે જેમાં AB બરાબર 5 સેમી, BC બરાબર 4 સેમી, AC બરાબર 6 સેમી, AD બરાબર 5 સેમી અને CD બરાબર 4 સેમી છે। જો અહીંયા ચાર બાજુઓ તથા એક વિકર્ણનું માપ આપ્યું છે, હવે આપણને ખબર પડવી જોઈએ કે વિકર્ણ કયો હશે। તો કઈ રીતે ખબર પડે? તો આપણે પહેલાં એક કાચી આકૃતિ, રફ આકૃતિ સાઈડમાં દોરી દઈશું, પરંતુ આપણે એવું વિચારીએ કે આપણને કઈ રીતે ખબર પડે કે ચતુષ્કોણ કઈ રીતનો હશે? તો કોઈ વાંધો નહીં, આપણે ચતુષ્કોણ તો કેવો હોય એ તો ખબર છે ને, તો એના આધારે આપણે એક નાની એવી રફ આકૃતિ બનાવીએ। તો જો એક AB, તો આપણે આમ અંદાજે આ AB લીધો આપણે, પછી BC એ પેલો 5 હતો તો આ થોડો એનાથી નાનું હશે, તો આપણે થોડો એના કરતાં નાની એક લાઈન, એમ જ અંદાજે તમે ABCD દોરી દો ને તો બી ચાલે। ચલો આ આપણો AB, BC, પછી શું આવશે CD, તો આ CD અને આ DE આપણે જોઈન કરી દઈએ। આ DE આપણે જોઈન કરી દીધું અને હજુ બાકી શું રહી ગયું? AC, તો AC આપણો શું થશે? વિકર્ણ। તો આપણે આ વિકર્ણને પણ સીધો જોઈન કરી દેવાનો, આ રીતે બે લાઈન ના થવી જોઈએ, મારી મિસ્ટેકથી થઈ ગઈ। ચલો બધાના માપ લખી દઈએ, AB બરાબર 5,
बीसी बराबर 4 सेमी, एसी आपणो केटलो छे 6 सेमी, एडी बराबर 5.5 सेंटीमीटर અને સીડી આપણો કેટલો છે 4 સેન્ટીમીટર. તો આપણી આ રફ આકૃતિ થઈ. હવે આને આપણે આને ધ્યાનમાં રાખી અને આપણી પરિકર અને સ્કેલની મદદથી એક આકૃતિ બનાવી. તો સૌ પહેલા શું કરવાનું, એક પરિકર લેવાનું જેની જોડે જેવું પરિકર સાદું સિમ્પલ જે હોય એ ચાલશે, બરોબર. ખાલી પરિકર થોડું ટાઈટ, એકદમ લૂઝ કે અણી તૂટેલી વળી ગયેલી એવી ના હોવી જોઈએ, એ બસ ધ્યાન રાખવાનું. કોઈએ બહુ મોંઘા મોંઘા પરિકરનો ખર્ચો કરવાની જરૂર નથી. જો હવે પરિકર લીધું તો આપણું પરિકર છે મારી જોડે. હવે પહેલા શું કરવાનું પરિકરને, પહેલા પરિકરનો પોઈન્ટ અને આપણી પેન્સિલનો પોઈન્ટ એ બંને એક જ સિક્વન્સમાં છે કે નહીં એ ચેક કરો. પેન્સિલનો પોઈન્ટ આગળ હોય, પરિકર પાછળ હોય, કે પરિકરનો બહુ ઊંચો હોય, પેન્સિલ બહુ નીચી હોય, એ વસ્તુ ચાલે નહીં. શું કરવાનું, તો પહેલા બંનેને એક જ લાઇનમાં સીધા હોય એ રીતે સેટ કરવાના. તો જો મેં પહેલેથી આ બંનેને સેટ કરી રાખ્યા છે, આ માંગણી કરીને જોઈ લેવાના, હા બંને સીધા છે, કોઈ ઉપર નીચે તો નથી, બરોબર. હવે આપણે ચતુષ્કોણની રચના સ્ટાર્ટ કરીએ. તો પહેલા આપણે શું કરીશું, પહેલા એબી રેખાખંડ દોરીશું, કે કેટલા સેન્ટીમીટરનો, 5. તો આપણે સ્કેલની મદદથી રેખાખંડ એબી દોરીએ 5 સેન્ટીમીટરનો. તો આપણે આ સ્કેલ લીધી, હવે સ્કેલની મદદથી આપણે 5 સેન્ટીમીટરનો રેખાખંડ દોરીશું. તો હવે રેખાખંડ દોરતા તો તમને આવડે જ, બરોબર. અહીંયા 0 થી લઈ અને આ 5 સુધીનો આપણે રેખાખંડ દોરીશું. તો 0 થી લઈ 5 સેન્ટીમીટરનો રેખાખંડ એબી, તો આપણે અહીંયા નીચે મૂકીએ. આ આપણો 5 સેન્ટીમીટરનો રેખાખંડ એ બી તૈયાર થઈ ગયો. આપણે નામ આપી દઈએ એ બી અને અહીંયા નીચે લખીએ 5 સેન્ટીમીટર, બરોબર. હવે આપણે બીસી દોરીશું, એ કેટલો છે 4 સેન્ટીમીટરનો. ચલો બીસી 4 સેન્ટીમીટર ખરું, પરંતુ આપણે આને આમ સ્કેલ મૂકીને 4 સેન્ટીમીટર ઊભું એ રીતે દોરી શકીએ નહીં. તો એ માટે શું કરશું, આપણે પરિકરની મદદ લેવી પડશે. પરંતુ હા, જો જેમ આપણે રચના દોરતા જઈએ ને એમ અહીંયા રચનાના મુદ્દા ઉપર લખતા જવું પડે. કે આપણે સૌ પ્રથમ રચનાના મુદ્દા નંબર 1, સૌ પ્રથમ આપણે શું કર્યું, તો રેખાખંડ 5 સેમી લંબાઈનો રેખાખંડ એ બી દોરો. આપણે જે પ્રોસેસથી આકૃતિ બનાવતા જઈએ એ પ્રોસેસથી આપણે રેખાખંડ રચનાના મુદ્દા લખતા જવાનું છે. તો આપણે સાથે મુદ્દા પણ લખતા જઈશું. તો જો આપણે, તમારે પાછળ જગ્યા હોય તો વાંધો નહીં, અહીંયા હું વિડીયોમાં આગળ પાછળ પેજ કરવામાં પ્રોબ્લેમ થાય એટલે અહીંયા જ ઉપર લખું છું થોડી જગ્યામાં. તો આપણો રચનાના મુદ્દા લખો, રચનાના સોપાન લખો, એઝ યુ વિશ, તમને જેમ યોગ્ય લાગે. તો આપણો પહેલો મુદ્દો શું થશે, આપણે પહેલાં શું કર્યું, તો 5 સેમી લંબાઈનો રેખાખંડ એ બી દોરો. તો અહીંયા આપણે લખી દઈશું 5 સેમી લંબાઈનો રેખાખંડ એ બી દોરો. હવે આપણે બીજું સ્ટેપ શું હશે આપણું, તો આપણે જે બીજા સ્ટેપ પર બી ઉપરથી કેન્દ્ર લઈ અને 4 સેન્ટીમીટર ઉપર આપણે જે ચાપ મારીશું કે જે પ્રોસેસ કરીએ એ સેમ ટુ સેમ અહીંયા લખીશું. ચલો હવે આપણે આ બીસી દોરવાનો છે, તો હવે આપણે શું કરીશું, તો આ બીસી દોરવા 4 સેન્ટીમીટરનો દોરવાનો છે. તો અહીંયા આપણે બી ઉપરથી તો શું કરવાનું, તો 4 સેન્ટીમીટર આપણે પરિકરની મદદથી પહેલાં સ્કેલ ઉપર માપી લેવાનું. તો માપવાનું કઈ રીતે, જો આપણી પરિકરની જે પોઈન્ટ છે એને અહીંયા 0 ઉપર સેટ કરીશું અને જે આપણો પેન્સિલવાળો પોઈન્ટ છે એને આપણે 4 ઉપર. તો આમ સ્કેલ નીચે મૂકી 0 ઉપર સેટ કર્યો અને બીજું પરિકરને 4. તો 4 સેન્ટીમીટર જેટલું આપણે એક્ઝેક્ટ માપ લઈ અને પરિકરને લંબાવી લીધું. હવે આ જ માપ આખું પાછું થાય નહીં અને પરિકરની જે અણી છે, ધાર છે, એને આપણે બી ઉપર મૂકીશું, એક્ઝેક્ટ બી ઉપર, બરોબર. અને પછી જ્યાં આવે તો આગળ આ રીતે એક ચાપ લગાવીશું, બહુ ઘાટો કરવાનો નહીં અને બહુ મોટો પણ નહીં, આટલો મીડિયમ સાઇઝનો એક આપણે ચાપ લગાવીશું. તો આ 4 સેન્ટીમીટરનો આપણે ચાપ લગાવી દીધું. જો હવે આપણે બી ને કેન્દ્ર લઈ ચાપ લગાવી દીધો, પરંતુ એક ચાપથી હવે આને આમ કઈ રીતે જોડવું. તો જો હજુ એસી આપણો કેટલો છે 6 સેન્ટીમીટર છે ને, તો અહીંયા એ થી લઈ આપણે એક બીજો ચાપ અહીંયા લગાવી, જો બંને ચાપ ભેગા થાય ત્યાં એક છેદન બિંદુ બનશે, એ છેદન બિંદુને આપણે સી નામ આપીશું અને પછી એને આમ એસી અને આ બીસી જોડી દઈશું. તો આપણે હજુ એક 6 સેન્ટીમીટર આપણો જે એસી છે 6 સેન્ટીમીટર, તો આપણે અહીંયા એસી નું માપ લઈ અને 6 સેન્ટીમીટરનો એક બીજો ચાપ લગાવીશું. તો આપણે ફરી એક 6 સેન્ટીમીટર માપ લઈશું. તો અહીંયા 0 ઉપર સેટ કરી અને આને લઈ જઈશું 6 ઉપર. તો
तो आ एक्जेक्ट छ ऊपर बराबर। हवे आपणे ए ने केन्द्र लई एने केन्द्र लई जे पहला अगाउ चाप दोर्यो तो ए चापने छेदतो मतलब एने वच्चेथी कापतो होय ए रीते एक चाप दोरीशुं। जो आ बन्ने चाप एक जग्याए भेगा थाय छे आ ज्यां भेगा थाय छे एने छेद बिंदु कहेवाय। त्यो आपणे नाम बिंदु सी आपीशुं। तो अहींया आपणे बिंदु सी नाम आपी दीधुं बराबर। हवे जो आ बिंदु सी नाम आप्युं छे तो शुं करीशुं, आ बन्ने छेद बिंदु सी आप्युं होय हवे आपणे आ एसी अने बीसी ने जोड़ी दईशू। तो आपणे स्केल नी मदद थी बीसी अने एसी जोड़ी दईशू। तमे छेल्ले बधा साथे जोड़ो तो पण कंई वांधो नहीं, पण आपणे साथे जोड़ता जईशू। तो जो आ छेद बिंदु थी लई आ बी सुधी अने आ ए थी लई आ सी सुधी આપણે જોડી દીધું। હવે સાથે આપણે મુદ્દા પણ લખતા જઈશું, બે મુદ્દા લખવાના થશે આપણે। તો આપણે પહેલા શું કર્યું, બી ને કેન્દ્ર લઈ 4 સેમી લંબાઈની અથવા 4 સેમી ત્રિજ્યાનો આપણે એક ચાપમાં લગાવ્યો અથવા ચાપ દોર્યો। પછી બીજો મુદ્દો ત્રીજા નંબરે એને કેન્દ્ર લઈ 6 સેન્ટીમીટરનો બીજો એક ચાપ દોર્યો અને જે બંને ચાપ જ છેદતા હતા ત્યાં છેદન બિંદુ છેદ બિંદુ સી નામ આપ્યું। તો આપણે લખી દઈએ, તો જો આપણે આપણા મુદ્દા લખી દીધા, પરિકર વડે બી કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ દોરો, આપણી મૌલિક ભાષામાં પણ આપણે લખી શકીએ છીએ। પછી ત્રીજો મુદ્દો છે, પરિકર વડે એ કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યા લઈ અગાઉના ચાપને છે, તો આપણે અહીંયા 6 સેમી ત્રિજ્યા લીધી અને અગાઉ જે આપણો ચાપ હતો આ એને છેદતો ચાપ દોરો, બંને ચાપના છેદ બિંદુને સી કહો। તો આપણે જેમ દોર્યું એ જ રીતે આપણે લખતા ગયા। હવે અહીંયા આપણે 6 સેમી અને 4 સેમી લખી દઈએ બરાબર, એટલે આપણું માપ આપણને ખ્યાલ આવે અહીંયા કેટલું હતું 4 સેમી। હવે શું બાકી રહ્યું, ડી। તો એ દોરવા માટે આપણે શું કરીશું, તો જો અહીંયા સી ને કેન્દ્ર લઈ અને ડી એટલે 4 સેન્ટીમીટર છે, તો એક અહીંથી 4 સેન્ટીમીટરનો ચાપ, પછી પાછું ફરીથી એ ને કેન્દ્ર લઈ 5.5 સેન્ટીમીટરનો ચાપ મારવો પડશે અને જે બંને ચાપ જ ભેગા થશે ત્યાં આપણે ડી નામ આપી દઈશું અને પછી જોડી દઈશું। તો ચાલો આપણે પ્રોસેસ સ્ટાર્ટ કરીએ। તો હવે આપણે સી ને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટરનો એક ચાપ મારીશું। તો આપણે આ 4 સેન્ટીમીટર પહેલાં માપ લઈ લઈશું લીધું। ચલો હવે આપણે સી ને કેન્દ્ર લઈ અને એક આમ ચાપ લગાવી દીધું। હવે શું કરીશું, એ ને કેન્દ્ર લઈ અને 5.5 સેન્ટીમીટરનો ચાપ લગાવીશું। તો આ ફરીથી આપણે 5.5 એટલે કે 5 સેન્ટીમીટર અને ઉપર બીજા 5 બરાબર, એક્ઝેક્ટ 5.5 લીધું છે બરાબર। ચલો તો હવે આપણે અહીંયા એ ઉપર પરિકરને સેટ કરી અહીંયા એક ચાપ લગાવીશું। જો હવે શું થયું, મારે આ બંને ચાપ છેદતા નથી, થોડો દૂર રહી ગયો ને, તો આપણે આ 4 સેન્ટીમીટર વાળો ચાપ થોડો મોટો લગાવીશું જેથી આ બંને ચાપ છેદી જાય। તો અમે ફરીથી 4 સેન્ટીમીટર માપ લીધું અને આ ચાપને આપણે થોડો લંબાવી દઈએ, જે માપ હતું એ જ માપથી આશરે અંદાજે નહીં। હવે જ્યાં આ બંને ચાપ છેદે છે ત્યાં આપણે નામ શું આપીશું, ડી। ચલો તો અહીંયા નામ ડી આપી દીધું બસ। હવે આ ડી અને એડી જોડી દો અને આ સીડી જોડી દો। તો આપણે સ્કેલની મદદથી સીડી જોડી દઈએ પહેલાં, તો આ સી અને ડી જોડી દીધા અને હવે એ અને ડી, તો આ એડી જોડી દીધા। આ કેટલું હતું 4 સેન્ટીમીટર અને આ 5.5 સેન્ટીમીટર। તો હજુ આપણે બે રચનાના મુદ્દા લખવાના બાકી, જે આપણે લખી દઈએ। તો આપણા રચનાના મુદ્દા છે, પરિકર વડે સી કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ દોરો, તો આપણે અહીંથી એક ચાપ દોર્યો, પછી પરિકર વડે એ કેન્દ્ર અને 5.5 સેમી ત્રિજ્યા લઈ અગાઉના ચાપને છેદતો ચાપ દોરો, તો આપણે અહીંયાથી આ ચાપ દોર્યો જે બંને ચાપ ભેગા થાય, તો બંને ચાપના છેદ બિંદુને ડી કહો, તો આપણે ત્યાં ડી નામ આપ્યું, અને રેખાખંડ સીડી તથા રેખાખંડ એડી દોરો, તો આપણે રેખાખંડ આ સીડી જોડી દીધો તથા રેખાખંડ એડી પણ જોડી દીધો। આમ ચતુષ્કોણ ABCD એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે। એવું જરૂરી નથી કે તમારે 5 મુદ્દામાં જ રચનાના મુદ્દા 5 જ લખવા, 6 પણ થઈ શકે અને 7 પણ થઈ શકે,
ઘણીવાર ઓછા પણ થઈ શકે કે તમે બે ચાર મુદ્દામાં પણ પતી જાય. જે રીતે આકૃતિ દોરી હોય એ રીતે લખવાનું, પણ બધી પ્રોસેસ કમ્પ્લીટલી લખવાની. તો આ રીતે આપણે ચતુષ્કોણ દોરતા જઈશું.